મોટા શહેરો હોય નાના શહેરો હોય કે પછી ગામડા રખડતા ઢોરનો આતંક ચારે કોર છે તેવામાં આજે અમે તમને એક એવા ગામની મુલાકાતે લઈ જયા છીએ જ્યાં રસ્તે રખડતા ઢોર જોવા મળવા સ્વપ્ન સમાન છે આ ગામ એટલે મિની પેરિસ તરીકે ઓળખાતા આણંદના પેટલા તાલુકાના ધર્મજ ગામની અમે વાત કરી રહ્યા છીએ જે ગ્રામ પંચાયતના કડક નિયમો અને આદર્શ સુવિધાના કારણે રસ્તા કે ગલીઓમાં ક્યારેય રખડતા ઢોરનો ત્રાસ જોવા નથી મળતો મળતો આઠ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં ઘણા લોકો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ તેઓ ક્યારેય પોતાના પશુઓને છૂટા નથી મૂકતા કે પછી કોઈના ખેતરમાં પણ ચરાવવા નથી મૂકતા અને જો કોઈ પશુઓને ખુલ્લા મૂકે તો ઢોર નિયંત્રણ માટે બનાવાયેલી કમિટીના સભ્યો તેની પાસેથી દંડ વસૂલે છે ગામમાં રખા કમિટી છે ને રખાના જે બે માણસો છે એ ફરતા હોય છે અને જે વધારાના જે ઢોરો જે પોતે પશુપાલક તરીકે રાખે છે એ પોતાના આંગણામાં બધતા હોય છે અને જે રબારી સમાજના છે એ સમય અંતરે એમના ચરવા લઈ ગયેલા હોય છે પણ એ સમયે પાછા લાવી દે છે અને જે ગામમાં કોઈ ઢોરોનો ત્રાસ રહેતો નથી દરબજ ગામની વિશેષતા એ છે કે ઘાસચરા માટે પશુઓને તેમના માલિકોને ક્યાંય વલખા નથી મારવા પડતા ગામના વડવાઓએ એવી વ્યવસ્થા ઊભી કરીને ગયા છે કે પશુપાલિકોને કોઈ જ મુશ્કેલી નથી પડતી ગામના આગેવાન પ્રમાણે ગ્રામ પંચાયત હસ્તકની ગૌચરની કુલ એકસો એકર જમીન આવેલી છે જેમાંથી એકસો દસ એકરમાં વર્ષોથી ઘાસચારો ઉગાડવામાં આવે છે અને આ ઘાસચારો ગામના પશુપાલકોને વીસ કિલો પૂળાના વીસ રૂપિયા લેખે ઘરે જ વિતરણ કરવામાં આવે છે દરરોજ અંદાજે પંદરસોથી વધારે પૂળા ગ્રામ પંચાયત દ્વારા પશુપાલકોને ઘરે બેઠા જ મળી રહે છે અમારા ગામમાં પડવાઓએ પહેલેથી એવી વ્યવસ્થા ઊભી કરી છે કે ગૌચરમાં વેસ્ટ લેન્ડ હતી ત્યાં પ્લોટ ઊભા કર્યા છે ત્યાં ઘાસચારાનું એક સાધન ઊભું કરેલું છે તે પંચાયત ટ્રેક્ટર મારફતે એક પૂરો વીસ રૂપ વીસ રૂપિયાનો વીસ કિલોનો પૂરો ઘેર ઘેર જે પશુપાલકો જ્યાં જ્યાં ત્યાં એમની પશુ પશુપાલનની જગ્યા હોય ત્યાં ફાળવણી કરે છે અને એમને બહાર નીકળવું ના પડે એ પ્રમાણનું ગોઠવણ આપે આણંદ જિલ્લાના પેટલા તાલુકાનું ધર્મજ ગામ ધર્મજ ગામની વિશેષતાની વાત કરવામાં આવે તો ગામ હોય કે કોઈ પણ વ્યક્તિનું ખેતર કોઈ પણ વ્યક્તિનો ડોર ગામની અંદર કે કોઈ પણ ખેતરમાં ચરવા જતું નથી અને તેનું કારણ છે ગ્રામ પંચાયત દ્વારા વિકસાવેલી સિસ્ટમ મહત્વની બાબત એ છે કે ગૌચરની જે જમીન છે તેની અંદર ઘાસચારો ઉગાડવામાં આવે છે અને તમામ પશુપાલકોને વ્યાજબી ભાવે આ ઘાસચારો વેચાતો આપવામાં આવે છે જેના કારણે પશુપાલકો ઘરે બેઠા જ પોતાના પશુઓને અહીંયાથી ઘાસચારો પૂરો પાડી શકે છે ધર્મેન્દ્ર કપાસી ટીવી નાઇન આણંદ